ધોરણ 11 આંકડા શાસ્ત્રની અંદર વિધેય ચેપ્ટર નંબર 8 એનો વિભાગ સી આપણે જોવાનો છે. ફક્ત બે જ વિડીયો બનશે, વિભાગ સી અને ડી. એમ બે વિડીયોની અંદર તમે સંપૂર્ણપણે વિધેય શીખી જશો, પરંતુ વિડીયોને તમારે સારી રીતે જોવાનો રહેશે જેથી કરીને તમને પાછળની કોઈ મુશ્કેલી થાય નહીં. શરૂઆત કરીએ આપણે તો વિધેયનો પહેલો દાખલો કંઈક આવો છે. વિધેય જી જેમ એ ટેન્સ એન એ પછી છગડીયો કૌંસ છે એક્સ જેમ એક્સ બિલોંગ્સ ટુ સભ્ય એટલે એન. અને અહીંયા એકની તમે નીચે જોઈ શકો છો ખાલી લેસ દેન છે, ઇઝ ઇક્વલ ટુ નથી, લાઉડ ચિહ્ન નથી, એટલે એકને આપણે લેવાનો નથી. આપણે કેટલા લેવાના છે, બેથી શરૂઆત કરવાની, અને પછી ચારની નીચે આ છે બરાબર, એટલે આપણે ચારને લઈ શકીએ, એટલે ચાર લેવાના, એક લેવાનો નથી. એટલે સમજો કે આપણે એ લખવું હોય તો એ કેટલા થશે, તો એ બરાબર બે ત્રણ અને ચાર થશે. કેવી રીતના, તો એકની નીચે જો બરાબરની નિશાની હોતે તો અહીંયા આપણે એક લેવું પડે, જો ચારની નીચે ન હોય તો આપણે ચાર કાઢી નાખવું પડે. એ જ રીતના હવે આપણે દાખલા શરૂઆત કરીએ, એટલે આપણને આપેલું છે જી એક્સ. આ જી એક્સની જગ્યાએ આપણે એક્સ બરાબર એકવાર બે લેવાના, એકવાર ત્રણ લેવાના અને એકવાર ચાર લેવાના. સૂત્ર લખીએ જી એક્સ બરાબર એક્સ વત્તા એક. જે આપણે શું લેવાનું છે, પહેલાં આપણે જી ટુ શોધીએ, એટલે એક્સ બરાબર બે લઈએ, એટલે આપણો જવાબ આવશે બે વત્તા એક એટલે કેટલા, ત્રણ. ત્યાર પછી આપણે જી થ્રી શોધીએ, એટલે ત્રણ વત્તા એક, એક્સની જગ્યા પર એક લેવાનો છે એટલે ચાર આવશે. ત્યાર પછી આપણે જી ફોર શોધીએ, અને ચાર વત્તા એક એટલે જવાબ આવશે પાંચ. હવે આપણે શું પૂછેલું છે, વિસ્તાર શોધો. વિસ્તાર એટલે શું, તો વિસ્તારને આર એફ કહેવાય, એટલે આરે આર એફ લખો ને. આપણો જે જવાબ કેટલા આવ્યો, ત્રણ ચાર અને પાંચ. આ જે ત્રણ ચાર અને પાંચ છે એ આપણો વિસ્તાર કહેવાય, એટલે કે આપણો જવાબ કહેવાય. ખૂબ જ સરળ છે. આગળ જોઈએ બીજો એક દાખલો છે. કે છે જેમ એક્સ ટેન્સ વાય માટે કે બરાબર એ ટી છે જ્યાં ટી બિલોંગ્સ ટુ ઝેડ. અહીંયા તમે જોઈ શકો છો નિશાની કઈ છે, તો લેસ દેન ઇઝ ઇક્વલ ટુ છે. અહીંયા પણ લેસ દેન ઇઝ ઇક્વલ ટુ છે, એટલે માઇનસ ત્રણથી ત્રણ બધું જ આવવાનું. આપણે શું લખવું પડશે, માઇનસ ત્રણથી લઈને અહીંયા એક્સ છે, તો આપણે લખીશું એક્સ બરાબર માઇનસ ત્રણ માઇનસ બે એક ઝીરો એક બે અને ત્રણ. એટલે માઇનસ ત્રણથી ત્રણ સુધી બધું કેમ આવ્યું, કે બંને જગ્યાએ લેસ દેન ઇઝ ઇક્વલ ટુ. જો બંને જગ્યાએ ખાલી લેસ દેન હોય તો ત્રણ નહીં આવે, બેથી ચાલુ કરવાનું, અને આ બાજુ પણ લેસ દેન હોય તો અહીંયા ત્રણ નહીં, ખાલી બે સુધી જ આવે, એ ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી આપણે જોઈએ અહીંયા આપણે જે આપેલું છે વાય બરાબર એકથી વીસ સુધી બધું જ લઈ લેવાનું, એટલે આપણો જે વાયનો જે જવાબ આવવાનો કેટલા આવવાના, એકથી વીસ સુધી બધા જ, એટલે વાય બરાબર એક બે ત્રણ ડોટ 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 ટ્વેન્ટી. વાય બરાબર એકથી વીસ આવે. હવે આપણને આપેલું છે કે ટી બરાબર, એટલે કે આ રીતનું આપેલું છે કે ટી બરાબર ટી સ્ક્વેર વત્તા બે. આપણે શું કરવાનું છે, એકવાર એક્સ બરાબર ઓછા ત્રણ લેવાના, એક્સ બરાબર ઓછા બે લેવાના, એવા બધા જ દાખલા કરવાના. આપણે પહેલાં એક્સ બરાબર કેટલા લઈશું, તો એક્સ બરાબર ઓછા ત્રણ લઈશું, સોરી ટી બરાબર, એટલે ટી બરાબર પહેલાં શું લઈશું, ઓછા ત્રણ. તો ઓછા ત્રણનો વર્ગ વત્તા બે એટલે કેટલા થશે, ઓછા ત્રણનો વર્ગ એટલે નવ વત્તા બે, એટલે જવાબ આવશે અગિયાર. અગિયાર આની વચ્ચે આવી જાય છે, અગિયાર જો એની વચ્ચે આવી જાય છે. આગળ જોઈએ કે માઇનસ બે, તો માઇનસ બેનો વર્ગ વત્તા બે, માઇનસ બેનો વર્ગ એટલે ચાર વત્તા બે એટલે છ, છ પણ આની અંદર આવી જ જવાના. આગળ ચાલીએ કે માઇનસ વન, માઇનસ વન એટલે કેટલા આવવાના, તો માઇનસ એકનો વર્ગ વત્તા બે એટલે એક વત્તા બે, જવાબ આવશે ત્રણ. હવે ઝીરો લઈશું, એટલે કે ઝીરો, ઝીરોનો વર્ગ વત્તા બે એટલે ઝીરો વત્તા બે એટલે જવાબ આવશે બે, એ પણ આમાં આવી જવાનું. હવે બધા પ્લસ લઈ લઈએ, હવે કે થ્રી, એટલે ત્રણનો વર્ગ વત્તા બે એટલે નવ વત્તા બે એટલે અગિયાર, આ બંને સરખા જ રહેવાના છે. કે ટુ લઈ લે, તો બેનો વર્ગ વત્તા બે એટલે કે ચાર વત્તા બે એટલે છ, આ પણ સરખા જ રહેવાના. કે વન લઈ લઈએ,
એટલે એકનો વર્ગ વત્તા બે, એટલે એક વત્તા બે એટલે ત્રણ આવવાના, અને કે ઝીરો તો અહીંયા આવી ગયો એટલે લેવાની જરૂર નથી. હવે આ બધા જ જવાબ ક્યાં છે? તો અહીંયા વાયમાં આવી જવાનું. વાય શું છે? એકથી વીસ છે, એની અંદર બધું જ આવી જવાનું છે. તો આપણને પૂછેલું છે વિધેયનો પ્રકાર એટલે કે કેનો પ્રકાર. જો આ દરેકે દરેક વસ્તુ આની અંદર આવી જતી હોય તો શું છે કહેવાય એને? તો એને કહેવાય અનેક એક વિધેય. શું કહેવાય? અનેક એક વિધેય. જો આ બંને અલગ હોય એટલે કે આ જે જવાબ આવે એ વાયમાં ન હોય તો એને શું કહેવાય? એક એક વિધેય. આગળનો દાખલો જોઈએ એટલે વધારે સમજ પડે. આપણે આખું ચેપ્ટર અહીંયા પૂરું કરવાનું છે એટલે અહીંયાથી સ્કીપ કરવાનું નથી, વિડીયો પૂરેપૂરો વિડીયો જોવાનો. અને જો વિડીયો જોયા પછી ગમે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો કરી લેજો, જેથી કરીને બારમા ધોરણમાં પણ તમને પૂરેપૂરી આ ચેનલ ઉપયોગી સાબિત થાય. એચ જેમ એ ટેન્સ બી છે માટે એ આપેલો છે અને બી આપેલો છે. આપણને એચ એક્સ આપેલા છે એક્સ વત્તા પાંચ. તો આપણે પહેલાં લખી દઈએ એચ એક્સ બરાબર એક્સ વત્તા પાંચ. હવે આપણે એની અંદર શું કરવાનું છે ખાસ ધ્યાન આપી જોઈ લેવાનું. તો આપણે એ કેટલા છે? એક બે ત્રણ. અને એની અંદર એક્સની જગ્યા પર મૂકવાના જવાબ શું આવવો જોઈએ? ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એની અંદર આવી જવો જોઈએ. તો પહેલાં આપણે લખીએ એચ વન, એટલે એક્સ બરાબર કેટલા લેવાના? એક અને પાંચ, એટલે કેટલા જવાબ આવશે? છ. હવે એચ બરાબર કેટલા લઈશું આપણે? બે, એટલે બે વત્તા પાંચ એટલે જવાબ કેટલો આવશે? સાત. હવે આપણે એક્સ બરાબર કેટલા લઈશું? ત્રણ, એટલે ત્રણ વત્તા પાંચ એટલે જવાબ કેટલો આવશે? આઠ. તો છ સાત અને આઠ આમાં છે, પરંતુ આપણે જોઈ શકીએ પ્રદેશ ઘરના ઘટકો કેટલા છે? એક બે ત્રણમાંથી જવાબ આવે છ સાત આઠ. માટે આ જે વિધેય છે એ વિધેય એચ એ કેવો હશે? એક એક વિધેય છે. કેવો વિધેય કહેવાય? એક એક વિધેય કહેવાય. આગળ ચાલીએ દાખલા નંબર એના પછીનો. જો પીએ બરાબર પીએ જેમ એ ટેન્સ બી, પી એક્સ બરાબર બે એક્સ ઓછા ત્રણ, અને વિસ્તાર આપેલો છે ઓછા બે ઓછા એક ઝીરો હોય, તો વિધેયનો પ્રદેશ ગણ આપણે શોધવાનો છે. હવે પ્રદેશ ગણ શોધવાનો એટલે શું? આપણને જવાબ આપી દીધેલો એવું કહેવાય. એટલે આપણે પી એક્સનું સૂત્ર મૂકીએ પહેલાં, પી એક્સ બરાબર બે એક્સ ઓછા ત્રણ. અને આપણે શું કરતા હતા? આ જવાબ આપણે શોધતા હતા. અત્યારે આપણને જવાબ આપી દીધો એટલે આપણે જ્યાં પી એક્સ લખ્યું છે ત્યાં પહેલાં શું લઈશું? ઓછા બે. એટલે પહેલો જવાબ ઓછા બે બરાબર બે એક્સ ઓછા ત્રણ. આ ઓછા ત્રણને આ બાજુ લઈ લઈએ એટલે ઓછા બે વત્તા ત્રણ બરાબર બે એક્સ, એટલે એક બરાબર બે એક્સ, એટલે એક્સ બરાબર એકના છેદમાં બે. આ પહેલો જવાબ. બીજો જવાબ લઈએ, તેમાં ઓછા એકને આગળ લઈ લે, ઓછા એક બરાબર બે એક્સ ઓછા ત્રણ. સેમ વસ્તુ, ઓછા એક વત્તા ત્રણ બરાબર બે એક્સ. આ ઓછા છે આ બાજુ લઈ લે, ત્રણમાંથી એક જાય તો બે બરાબર બે એક્સ, એટલે એક્સ બરાબર બેના છેદમાં બે, એટલે એક્સ બરાબર એક. અને છેલ્લો જવાબ જેમાં આપણે ઝીરો બરાબર બે એક્સ ઓછા ત્રણ લઈ લે, એટલે જે પી એક્સ છે તો અહીંયા પર રહેવાના, પી એક્સ બરાબર બે એક્સ ઓછા ત્રણ, અને પી એક્સની જગ્યા પર ઓછા એક. એક્ઝેક્ટ એ પણ અહીંયા રહેવાનું, પી એક્સ બરાબર બે એક્સ ઓછા ત્રણ, અને પી એક્સની જગ્યા પર ઝીરો. એટલે ઝીરો છે ઓછા ત્રણને આ બાજુ લઈ લે, વત્તા ત્રણ બરાબર બે એક્સ, એટલે ત્રણ બરાબર બે એક્સ, એટલે એક્સ બરાબર ત્રણના છેદમાં બે. આ આપણો પ્રદેશ જે આપણને શોધવાનો કીધો, પ્રદેશ ગણ, એ આપણો જવાબ થશે. એટલે આપણે લખી શકીએ પ્રદેશ ગણ બરાબર કેટલો જવાબ આવ્યો આપણો? એકના છેદમાં બે, એક અને ત્રણના છેદમાં બે. અને આપણને શું કરે? આપણને આ સહપ્રદેશ આપે અને આ પ્રદેશ આપે, અને પછી દાખલો ગણીએ તો આપણને આ વિસ્તાર મળે. કેટલીક વાર આવો દાખલો પૂછાય. આગળ ચાલીએ, આપણે આખું ચેપ્ટર આજે પૂરું કરવાનું છે એટલા માટે આપણે ઝડપથી જોઈએ છે. આગળ જોઈએ એફ જેમ આર ટેન્સ આર કેટલો છે? ઓછા એક અને એક. આપણે મેઇન વસ્તુ આ છે એફ એક્સ આપેલો છે, અને એની અંદર આપણને હોય તેવું પૂછેલું છે, અને એફ ટુ માઇનસ એફ માઇનસ ટુની કિંમત શોધવાની છે. એટલે અહીંયા તમે એફ ટુ ના પણ એફ છે, એટલે એફની જગ્યા પર એકવાર બે મૂકીશું, અને એફની જગ્યા પર એકવાર ઓછા બે મૂકીશું, અને પછી એમાંથી માઇનસ કરી દઈએ. જોઈએ આપણે પહેલાં એફ એક્સનું સૂત્ર મૂકીએ.
एक ओछा एक ना छेद में एक ओछा एक्स नो वर्ग। શું કરવાનું છે આપણે? F2 એટલે અહીંયા F2 લખી દઈએ। ચલો F2 લખી દઈએ એટલે X ની જગ્યા પર શું મૂકવાનું છે? હવે 2 મૂકવાનું છે, એકના છેદમાં એક ઓછા બેનો વર્ગ, એટલે એક ઓછા એકના છેદમાં એક ઓછા ચાર આવશે। કેટલા આવશે? ચાર। એટલે એક ઓછા એકના છેદમાં કેટલા આવવાના? ઓછા ત્રણ। હવે આ ઓછા ઓછા શું થઈ જશે? તો વત્તા એકના છેદમાં ત્રણ, એટલે ઓછા ઓછા વત્તા થઈ ગયું। હવે લસાઅ કેટલો લેવાનો? ત્રણ, અને ત્રણ આપણને ત્રણ વત્તા એક, એટલે જવાબ આવશે ચારના છેદમાં ત્રણ। આ એફ ટુ, એફ ટુનો જવાબ કેટલો આવ્યો? ચારના છેદમાં ત્રણ। હવે એફ માઇનસ ટુ આપણે શોધી લઈએ, એટલે જ્યાં છે ત્યાં આપણે માઇનસ ટુ મૂકી દઈશું। સેમ વસ્તુ છે, એક ઓછા એકના છેદમાં એક્સ, અને એક્સની જગ્યા પર ઓછા બેનો વર્ગ। સેમ દાખલો, કોપી ટુ પેજ, સેમ આવો જ થશે। એટલે એક ઓછા એકના છેદમાં એક ઓછા ઓછા બેનો વર્ગ એટલે કેટલો થવાનો? તો ઓછા બેનો વર્ગ પણ ચાર જ થઈ, એટલે એક ઓછા એકના છેદમાં ઓછા ત્રણ। ફરીથી ઓછા ઓછા શું થાય? તો વત્તા, એટલે એક વત્તા એકના છેદમાં ત્રણ। લસા ત્રણ લઈએ અને ત્રણ આપીએ, એટલે ત્રણ વત્તા એક, એટલે જવાબ આવશે ચારના છેદમાં ત્રણ। એટલે એફ માઇનસ બે પણ કેટલો જવાબ આવ્યો? ચારના છેદમાં ત્રણ, બંનેના જવાબ ચારના છેદમાં ત્રણ। અને આપણને શું પૂછેલું છે? એફ ટુમાંથી એફ માઇનસ ટુ માઇનસ કહેવાનું છે, એટલે આપણે લખીશું એફ ટુ માઇનસ એફ માઇનસ ટુ। એફ ટુ કેટલો છે? તો ચારના છેદમાં ત્રણ, અને માઇનસ આ પણ કેટલો છે? તો ચારના છેદમાં ત્રણ, એટલે આપણો જવાબ આવશે કેટલો? ઝીરો, ઝીરો આપણો જવાબ આવશે। આગળ જોઈએ નવમો દાખલો। જો એફ જેમ એન ટેન્શન એફ એક્સ બરાબર એક્સ ઓછા ત્રણ છેદમાં એક્સ વત્તા ચારનો પ્રદેશ કોણ ઝીરો ત્રણ ચાર હોય તો ત્રણ છ હોય તો વિસ્તાર આપણે શોધવાનો હોય, વિસ્તાર એટલે આર એફ આપણે શોધવાનો છે। એટલે આપણે શું કરવાનું છે? એક્સની જગ્યા પર એકવાર ઝીરો, એક્સની જગ્યા પર ત્રણ, અને એક્સની જગ્યા પર છ મૂકવાના છે। એટલે આપણે એફ એક્સ બરાબર લખીએ એક્સ ઓછા ત્રણ અને એક્સ વત્તા ચાર। પહેલાં આપણે લઈશું એફ ઝીરો, એટલે ઝીરો ઓછા ત્રણ અને ઝીરો વત્તા ચાર, એટલે જવાબ આવશે ઓછા ત્રણના છેદમાં ચાર। આ પહેલો જવાબ। આગળ ચાલીએ એફ થ્રી લઈએ, હવે ત્રણ લઈએ ને, એટલે જી એ ત્રણ છે એટલે એક્સ ત્રણ અને ત્રણ વત્તા ચાર, એટલે જવાબ આવે ઝીરોના છેદમાં સાત, એટલે ઝીરો। અને છેલ્લો જવાબ છે એફ સિક્સ, એટલે છ ઓછા ત્રણ, એક્સની જગ્યા પર છ અને છ વત્તા ચાર, એટલે જવાબ આવશે ત્રણના છેદમાં દસ। એટલે આપણો એક જવાબ આવ્યો ત્રણના છેદમાં ચાર, બીજો આવ્યો ઝીરો, અને ત્રીજો આવ્યો ત્રણના છેદમાં, એટલે આપણે વિસ્તાર તરીકે એવું લખી શકીએ, વિસ્તાર એટલે કે આર એફ બરાબર શું લખવાનું? પહેલાં માઇનસ ત્રણના છેદમાં ચાર જવાબ, બીજો ઝીરો જવાબ, અને ત્રીજો છે ત્રણના છેદમાં દસ। એટલે ખૂબ જ સરળતાથી આપણે આ દાખલો કરી શકીએ। આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર દસ। હવે પંદરે પંદર દાખલા જ વિડીયોમાં જોવાના છે, જેથી કરીને વિડીયોને સ્કીપ કર્યા વગર શાંતિથી આ વિડીયો જોવાના છે, જેથી કરીને બીજી વાર ચેપ્ટર તમારે શીખવું પડે નહીં, સમય બચે આપણો। અને દરેકે દરેક વિડીયો આપણે આપણી ચેનલ પર મૂકેલા છે, ત્યાંથી જોઈ લેવાના, અને અગાઉ પણ મૂકાતા રહેશે। અહીંયા એફ એક્સનું આપણને જે સૂત્ર આપેલું છે એના આધારે એફ થ્રી અને એફ ટુ શોધવાનો, એફ થ્રી અને એફ ટુ શોધવાનો, પછી એફ થ્રીમાંથી એફ ટુ માઇનસ કરી નાખવાનો। પહેલાં આપણે શોધીએ એફ થ્રી, તો પહેલાં ત્રણ મૂકી દેવાના, એટલે જ્યાં એક્સ છે ત્યાં કેટલા આવશે? ત્રણ, તો પહેલાં આવશે ત્રણનો વર્ગ કૌંસમાં ત્રણ વત્તા એક એનો વર્ગ અને છેદમાં ચાર, ત્રણનો વર્ગ નવ થાય અને અહીંયા આવશે ચારનો વર્ગ છેદમાં ચાર, એટલે નવ ગુણ્યા સોળ છેદમાં ચાર। હવે ચારને આપણે ઉડાવી પણ શકીએ, એટલે જો ઉડાડવું હોય તો કેવી રીતના ઉડશે? તો ચાર ચાર ઉડી જાય એટલે અહીંયા આવશે ચાર, અને નવ ચોક આપણો છત્રીસ જવાબ આવે। નવ ચોક કેટલો આવે? છત્રીસ જવાબ આવે। આ પહેલો જવાબ। હવે આપણે શોધીએ એફ ટુ, એટલે હવે કેટલા મૂકવાના છે? બે, બેનો વર્ગ
કૌંસ માં 2 વત્તા 1 નો વર્ગ છેદમાં 4, 2 નો વર્ગ 4 અને અહીંયા આવશે 3 નો વર્ગ અને છેદમાં 4, 4 4 ઉડી જાય તો 3 × 3 = 9 એટલે 9, એટલે આપણો જવાબ આવ્યો 9. આપણને પૂછેલું F3 માંથી F2 માઇનસ છે એટલે F3 માઇનસ F2 બરાબર 36 - 9. 36 માંથી 9 જાય એટલે આપણો જવાબ આવશે 27. ખૂબ જ સરળ દાખલો છે, સરળતાથી સમજી શકાય એવો છે. એકાદ વિડીયો આપણે એવો પણ બનાવ્યો છે જેમાં બધા જ જે ઉદાહરણો છે ટેક્સ્ટ બુકના એનો પણ આપણે બધા જ સમાવેશ કરી લઈશું, જેથી કરીને એમાં પણ તમને પ્રોબ્લેમ ન થાય. કેટલીક વાર ઉદાહરણમાંથી પણ પૂછાય ને એટલા માટે. ચલો આગળ ચાલીએ. 11મો દાખલો છે. જો એફ જેમ આર ટેન્સ આર FX આપણને આપેલું છે અને એફનો પ્રકાર આપણે જણાવવાનો છે. હવે એફનો પ્રકાર જણાવવાનો છે પણ શું લેવાનું છે આપણને કીધું નથી, એટલે આપણે કોઈ પણ 4-5 દાખલા કરી શકીએ. જરૂર નથી કે આપણે કયો દાખલો કરવાનો, આપણે દાખલા કરવા હોય તો કઈ રીતે કરી શકીએ સમજો કે, એટલે -3 -2 -1 0 1 2 3... અને આ બાજુ પર અસંખ્ય એવા અસંખ્ય દાખલાઓ આપણે કરી શકીએ. આપણે જે દાખલો કરવો હોય એ કરી શકીએ, જરૂરી નથી કે આપણે કયો દાખલો કરવાનો છે. તો આપણે કોઈ પણ લઈ લઈએ, આમાંથી 2 લઈ લઈએ, આ બાજુ 1 લઈ લઈએ, જે કરવું હોય તે કરી શકીએ. તો આપણે પહેલાં દાખલો કરીએ. FX બરાબર x² + 2x - 1. જે દાખલો કરવો હોય, સમજો કે આપણે 3 લઈએ તો f - 3 એટલે -3² + 3, અહીંયા 2 અને -3 - 1. -3² એટલે 9 × 3 = 6 અને -1 એટલે 9 માંથી 7 જાય તો આપણો જવાબ આવે કેટલો, 2. એટલે એક જવાબ આવ્યો આપણો 2. એ જ રીતના આપણે બીજો દાખલો કરી શકીએ. f - 2 તો -2² + 2 અને -2 - 1. 2² = 4, અહીંયા -4 + -1 અને -1 એટલે 4 - 5 એટલે આપણો જવાબ આવશે -1. એ જ રીતના આપણે F2 પણ લઈ શકીએ. હવે 2 એટલે શું, 2 લેવાના એટલે 2² + 2 અને અહીંયા પણ 2 - 1. 2² - 4 + 4 - 1 8 - 1 એટલે 7. એટલે આવા અસંખ્ય જવાબ આપણે મેળવી શકીએ. તમારે જે જવાબ મેળવવા એ મેળવી શકીએ. આપણે અહીંયા 3 જોયા, હજુ તમારે જોઈતો હોય તો આપણે બીજો એક લઈ લઈએ, -1² + 2 - 1 - 1. 1² એટલે 1 જ થવાનો, 2 × 1 = 2 એટલે -2 થવાના અને -1 એટલે 1 - 3 એટલે જવાબ આવશે -2. હજુ એકાદ દાખલો કરવો હોય તો આપણે F1નો પણ લઈ લઈએ. F1 કેટલો આવશે તો 1² + 2 - 1 અને -1 1 + 2 - 1 એટલે 3 - 1 એટલે જવાબ આવશે 2. અને આ જે બધું જ છે એ આપણો પ્રદેશ બનવાનો, આ પ્રદેશ હતું એટલે સહપ્રદેશ બને. અને આ જે જવાબો છે એ કાં આવવાના છે તો બધા જવાબો અંદર અંદર આવી જ જવાના છે, એટલે જુદા જુદા ઘટકો માટે જે 0 અને 2 પ્રતિબિંબો કેવા મળવાના છે આપણને સમાન મળવાના છે. સરખા સરખા પ્રતિબિંબો જોઈએ જે અહીંયા છે એવા સરખા સરખા પ્રતિબિંબો ઉપર મળવાના જ છે. એટલે આ અનેક એક વિધેય કહેવાય. કેવો વિધેય કહેવાય? અનેક એક વિધેય. એટલે આપણને પૂછે તો આપણે આ જવાબ આપી શકીએ. આગળ દાખલા નંબર 12, વાસ્તવિક વિધેયની વાત છે અહીંયા. હવે વાસ્તવિક વિધેય એટલે કેવો વિધેય એની શરૂઆત આપણે કરીએ દાખલાથી. તો વાસ્તવિક વિધેય f(2x - 4x + 4) એક્સની કઈ કિંમત માટે પ્રતિબિંબ શૂન્ય મળે? હવે કઈ કિંમત માટે શૂન્ય મળે? તો આપણે ડાયરેક્ટ જે જવાબ છે એ fxની જગ્યાએ 0 મૂકી દેવાનું એટલે આપણને જવાબ મળી જાય 2x - 4 અને x + 7. જ્યાં fx છે ત્યાં જ આપણે 0 મૂકી દેવાનો એટલે આપણને જવાબ તરત જ મળી જશે. આનો ગુણાકાર 0 સાથે એટલે 0x + 7 અને આ બાજુ પર 2x - 4. આ બધું જ થવાનું એટલે 0 થઈ જવાનું એટલે 2x - 4. આ 4ને આ બાજુ લઈ લેવાના એટલે 0 + 4 = 2x એટલે 4 = 2x એટલે x = 4/2 એટલે x = 2 એ આપણો જવાબ આવશે. એટલે જ્યારે 2 મૂકીએ ત્યારે 0 જવાબ આવે. દાખલા નંબર 13 તરફ આગળ વધીએ, ઝડપથી આપણે પૂરું કરીએ. f z પછી 2 છે અને tan z છે.
એફએક્સ અહીંયા આપેલો છે, વિધેયનો પ્રકાર ફરીથી આપણે નક્કી કરવાનો છે કે વિધેયનો પ્રકાર કયો આવશે. જ્યારે પણ આવું આપે એટલે આપણે કોઈ પણ મૂલ્ય લઈ શકીએ, આપણે જે મૂલ્ય લેવું હોય તે. ચલો શરૂઆત કરીએ આપણે. એફએક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા એક્સ ઓછા છ અને એક્સ ઓછા બે. ફરીથી આપણે પહેલાં એફ ઓછા ત્રણ લઈએ. એવું નથી કે ત્રણ જ લેવાનું, તમે બે પણ લઈ ગમે તે લઈ શકો. આપણે ખાલી લઈએ છીએ ત્યારે ત્રણનો વર્ગ વત્તા ઓછા ત્રણ ઓછા છ અને છેદમાં ઓછા ત્રણ ઓછા બે. ઓછા ત્રણનો વર્ગ એટલે નવ થાય અને ત્રણ વત્તા ઓછા ત્રણ થવાના એટલે છ થવાના અને નીચે આવવાના ઓછા પાંચ. ઉપર ઓછા નવ થવાના અને ઓછા નવ થવાના, નવ ઓછા નવ છેદમાં ઓછા પાંચ એટલે ઝીરોના છેદમાં પાંચ એટલે ઝીરો જવાબ આવવાનો. પહેલો જવાબ કયો આવ્યો? ઝીરો. હવે આપણે બીજો જવાબ લઈએ, માઇનસ બે લઈ લઈએ. માઇનસ બે લઈએ તો બેનો વર્ગ થવાનો વત્તા માઇનસ બે ઓછા છ છેદમાં ઓછા બે ઓછા બે. બેનો વર્ગ એટલે ચાર થવાનો અને અહીંયા તો ઓછા બે ને ઓછા છ અને છેદમાં ઓછા ચાર એટલે ચાર ઓછા આઠના છેદમાં ઓછા ચાર એટલે ઓછા ચારના છેદમાં ઓછા ચાર, ઓછા ઓછા નીકળી જાય એટલે જવાબ કેટલો આવશે આપણો? એક. એટલે એફ માઇનસ ટુ બરાબર આપણો એક જવાબ આવે. આગળ ચાલીએ આપણે એફ માઇનસ વનની જે, ચલો એક લઈ લઈએ. હવે એફ વનનો આપણે દાખલો કરી નાખીએ, એવું નથી આપણે કોઈ પણ દાખલો કરી શકીએ. ચલો એક લઈ લઈએ એટલે એકનો વર્ગ વત્તા એક, અહીંયા વત્તા છે એટલે એક અને પછી ઓછા છ અને છેદમાં એક ઓછા બે. એકનો વર્ગ એક, એક ઓછા છ અને છેદમાં ઓછા એક. તો બે ઓછા છ છેદમાં એક એટલે ઓછા ચારના છેદમાં ઓછા એક એટલે આપણો જવાબ આવશે ચાર. તો ઝીરો એક અને ચાર એટલે આ રીતે આપણા જવાબો કેવા આવે છે? તો સમાન પ્રતિબિંબો આપણને મળતા નથી, જવાબ બધા અલગ અલગ આવે છે. એટલે આ કયો વિધેય કહેવાય? જો અલગ અલગ જવાબ આવે તો એક એક વિધેય કહેવાય. કેવો વિધેય કહેવાય? એક એક વિધેય. અને જો સમાન જવાબ આવે તો કયો વિધેય કહેવાય? તો અનેક એક વિધેય કહેવાય. દાખલા નંબર બે હવે બાકી છે, ચૌદ અને પંદર. પછી આપણે વિભાગ ડી જોઈશું. વાસ્તવિક વિધેય એફ એક્સ આપણને આપેલું છે અને એફ ઝીરોની કિંમત આપણે શોધવાની છે. બહુ જ સરળ દાખલો છે, જ્યાં એક્સ છે ત્યાં આપણે ઝીરો મૂકી દઈશું એટલે એફ એક્સ બરાબર છ એક્સનો ઘન ઓછા પાંચ એક્સ વત્તા પંદર. એટલે એક્સ બરાબર કેટલા મૂકવાના છે? આપણે ઝીરો મૂકી દેવાના અને પાંચની ઝીરો ઘાટ વત્તા પંદર એટલે છ. ઝીરોનો ઘન એટલે કેટલો થવાનો? તો અહીં છ ને ઝીરોનો ઘન એટલે ઝીરો જ થવાનો. પાંચની ઝીરો ઘાત એટલે એક થવાનું વત્તા પંદર. છ ગુણ્યા ઝીરો એટલે ઝીરો, એક અને પંદર. પંદરમાંથી એક જાય તો આપણો જવાબ આવશે ચૌદ. એફ એક્સ બરાબર ચૌદ. આ કેટલીક વાર ખોટું પડે, કેમ કે પાંચની ઝીરો ઘાત તમે ઝીરો મૂકી દે એટલે તમારો જવાબ પંદર આવે, પણ આપણો જવાબ ચૌદ આવશે. છેલ્લો દાખલો, વાસ્તવિક વિધેય એફ એક્સ એક્સનો ઘન ઓછા બે એક્સ ને એકના છેદમાં એક્સ માટે એફ થ્રી અને એફ ઓછા ત્રણ. તો પહેલાં એફ ત્રણ મૂકી દઈએ આપણે. એફ એક્સની જગ્યા પર કેટલા મૂકવાના છે? ત્રણ એટલે ત્રણનો ઘન ઓછા બે એક્સની જગ્યા પર ત્રણ વત્તા એકના છેદમાં ત્રણ. ત્રણનો ઘન એટલે સત્તાવીસ, ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, ત્રણ દો છ વત્તા એકના છેદમાં ત્રણ. ચલો સત્તાવીસમાંથી પહેલાં તો આપણે છ માઇનસ કરીએ. તો સત્તાવીસમાંથી છ જાય તો કેટલા આવશે? સત્તાવીસમાંથી છ જાય તો એકવીસ વત્તા એકના છેદમાં ત્રણ આવશે. હવે લસાઅ લઈશું, લસાઅ કેટલા આવશે? ત્રણ એટલે લસાઅ લઈશું અહીંયા ત્રણ. એકવીસ તારી ત્રેસઠ વત્તા એક એટલે આપણો જવાબ આવશે ચોસઠના છેદમાં ત્રણ. હવે માઇનસ ત્રણ લઈએ, એફ એક્સ છે તેની જગ્યાએ શું લઈશું? માઇનસ ત્રણ. એટલે પહેલાં તો માઇનસ ત્રણનો ઘન પછી ત્રણ છે એટલે માઇનસ ત્રણ વત્તા એકના છેદમાં માઇનસ ત્રણ. માઇનસ ત્રણનો ઘન એટલે માઇનસ સત્તાવીસ, ત્રણ તાળી નવ પંટુ વત્તા નવ. ત્રણ તાળી નવ એટલે કેવા થઈ જશે? વત્તા નવ થઈ જશે. સોરી, અહીંયા કેટલા છે? બે છે એટલે બે એક્સ છે એટલે ઓછા ઓછા વત્તા, પણ કેટલા થશે? વત્તા છ થઈ જશે. કેમ કે અહીંયા તો બે છે ને, અહીંયા જો એફ એક્સ માગા કેટલા છે? બે એટલે છ થઈ જશે. વત્તા એકના છેદમાં ઓછા ત્રણ, અહીંયા શું છે? માઇનસ છે
એટલે 27માંથી 6 જાય તો માઇનસ 21 આવશે, અને માઇનસ 21 આટલા થયું, આ વત્તા ઓછા છે એટલે ઓછા 1/3. ફરીથી એ જ વસ્તુ આપણે કરીશું, 21 તારી 63 એટલે માઇનસ 63 થઈ ગયા, અને ઓછા 1 અને છેદમાં તો 3 છે જ. ચલો 63 અને માઇનસ એટલે માઇનસ 64/3, એક જવાબ પ્લસ આવ્યો અને એક જવાબ માઇનસ આવ્યો. હવે આપણે શું કરવાનું છે, અહીંયા વત્તા પૂછેલું છે પરંતુ આપણે માઇનસ F3 શોધવાનું છે, એટલે 64/3 - 64/3 અને વત્તા ઓછા શું થઈ જાય, ઓછા, એટલે 64/3 - 64/3 એટલે આપણો જવાબ આવે 0, એટલે કે 0 જવાબ આવે. એટલે આ હતું આપણું સંપૂર્ણ વિભાગ સીનું સોલ્યુશન. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે વિભાગ ડીનું સોલ્યુશન કરીશું, અને અગાઉના વિડીયોની આપણે કેટલાક જે ઉદાહરણના દાખલાઓ છે એને પકડીશું અને બધા જ ચેપ્ટરને પૂરા કરવાનો આપણે પ્રયત્ન કરીશું. આભાર.